गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान। आज आप विज्ञान की अंदर प्रकरण नंबर 14 की शुरुआत करीशू। प्रकरण नु नाम छे विद्युत प्रवाह अने तेनी असरो। हवे पाठ नु नाम सांभळता ज आपणने छठा धोरण नी याद आवी जाय छे कि एमां पण आपणे विद्युत प्रवाह ने लगती घणी बधी प्रवृत्ति विषे माहिती मेळवी गया। इनाथी पण पातळा सेल बजारमां आवे छे, जे रिमोटमां आपणे वापरीए
છીએ આ ઉપરાંત તો કે ઇલેક્ટ્રોનિક રમકડાની અંદર તો કે ખૂબ જ ઝાંડા સેલનો ઉપયોગ આપણે કરીએ છીએ જે રમકડાની જરૂરિયાત પ્રમાણે એમાં બે સેલ ત્રણ કે ચાર સેલ તમે ઉમેરી શકો છો આ ઉપરાંત ઘડિયાળની અંદર વપરાતા નાના નાના બટન સેલ તરીકે આપણે એને ઓળખીએ છીએ આમ બજારની અંદર વિવિધ પ્રકારના સેલ તમને મળે છે અને તમે એનાથી પરિચિત પણ છો વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી અને જાડી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે જે અહીંયા તમે સરસ રીતના જોઈ શકો છો વિદ્યુત કણ માટે જોડાણની અવસ્થા ઓન અને ખુલ્લી અવસ્થા ઓફ માટે સંજ્ઞાઓ જુદી જુદી આપેલી છે શું આપેલું છે તો કે ઓન માટેની સંજ્ઞા એક વાયર જેવું બતાવે છે અને અહીંથી એ જોઈન્ટ જ છે અને ફરી પાછું અહીંયા બીજો વાયર આની એક સંજ્ઞા છે એવું જ તો કે વિદ્યુત કણમાં ઓફ માટે શું આપેલું છે તો કે સેમ કે આકૃતિ છે પણ અહીંયા એક સંજ્ઞા ખુલ્લી આપેલી છે જે લાઈન છે એ ખુલ્લી તમને દેખાય છે વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટેના જોડાણ તાર જેને આપણે વાયર તરીકે ઓળખીએ છીએ અને એને દર્શાવવા માટે એક સાદી લાઈન વપરાય છે કોષ્ટક 14.1 માં વિદ્યુત કોષ માટેની સંજ્ઞા પણ આપેલી છે વિદ્યુત કોષ શું છે તે તમે જાણો છો તો કે બેટરીની સંજ્ઞાને ધ્યાનથી જુઓ વિદ્યુત કોષ સેની બનેલી હોય છે તે તમે કહી શકો છો તો કે કેટલીક પ્રવૃત્તિઓમાં આપણને એક કરતા વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે આથી આપણે આકૃતિ 14.2 મુજબ બે કે બેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ કરીએ છીએ હવે અહીંથી આપણે આગળ વધતા પહેલા આપણે જે બોર્ડમાં આકૃતિ દોરેલી છે વિદ્યુતના ઘટકો અને એમની સંજ્ઞા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તમે ટેક્સ્ટબુક સાથે રાખજો અને પેજ નંબર 161 ઉપર 14.1 વિદ્યુત પરિપથના કેટલાક ઘટકો માટેની સંજ્ઞાઓ પણ સાથે જોતા જજો નંબર 1 જોઈએ વિદ્યુત કોષ જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ એમને ધનધ્રુવ અને ઋણધ્રુવ એવા બે ધ્રુવ આપેલા હોય છે અને એમની સંજ્ઞા અહીંયા તમે જોઈ શકો છો નંબર 2 વિદ્યુત બલ્બ પછી નાનો હોય અથવા તો મોટો હોય કોઈ પણ તમે એ લઈ શકો છો જેમની આકૃતિ છે અને એમની સંજ્ઞા અહીંયા દોરેલી છે કે જે બલ્બ આકારમાં એક સંજ્ઞા તમને ચિત્ર પૂરું પાડે છે એના પછી વિદ્યુત જોડાણમાં ઓન જ્યારે વિદ્યુત જોડાણ ચાલુ હોય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે પિનની બંને બાજુ છેડા જોડેલા છે અને એની સંજ્ઞા અહીંયા આપેલી છે ત્યારબાદ આગળ વધીએ તો કે વિદ્યુત કણમાં ખુલ્લી કળ જેને આપણે ઓફ તરીકે જ્યારે સ્વિચ ઓફ કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે એનો જે એક છેડો છે એ ત્યાંથી અલગ થઈ જાય છે અને ત્યાંથી પાવરનું કનેક્શન બંધ થઈ જાય છે આમ તમે ઘરમાં બધા જ ઉપકરણને ચાલુ અને બંધ કરવા માટે ઓન ઓફ એવો શબ્દ વાપરો છો અને સ્વિચ વડે પણ ઓન ઓફ કરો છો એ શું છે તો કે સેમ આ વસ્તુ છે કે એક છેડો એમનાથી પરિપથમાંથી અલગ થઈ જશે જેથી કરી અને ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ વધી શકતો નથી ત્યારબાદ જોઈએ આપણે બેટરી બેટરીમાં બે જ સેલ હોય એવું જરૂરી નથી બે કરતા વધારે પણ તમે વાપરી શકો છો પણ એનું જોડાણ કેવી રીતના થશે તો કે સેલની અંદર ધનધ્રુવ અને ઋણધ્રુવ જ્યાં ઋણધ્રુવનો છેડો હશે કે ફરી પાછો બીજો સેલ જોડવામાં આવે છે એ બીજા સેલને ધનધ્રુવ ઋણધ્રુવ સાથે જોડવાનું છે આમ આ રીતના અને એ પ્રમાણે અહીંયા ઘરની સંજ્ઞા પણ જોઈ શકો છો એના પછી જોઈએ જોડાણ તાર જે બધા પરિચિત છો કે બજારમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વાયર મળે છે એ સેમ વાયરનું ઉદાહરણ અહીંયા છે અને એને એક સાદી લાઈન વડે તમે દર્શાવો
ત્યારે એક ધંધુ અને બીજું એમની સાથે રૂંધુ ફરી પાછું એ જ રિપીટ અહીંયા થશે કે અહીંયા રૂંધુ એની સાથે બીજું ધનધ્રુવનું જોડાણ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એક વિદ્યુત કોષનો ધનધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે છે. આવા બે કે બેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી તરીકે ઓળખવામાં આવે છે. જે ધોરણ છ ની અંદર તમે બેટરીની રચના જે તમે અહીંયા બાજુમાં આકૃતિ જોઈ શકો છો એ ભણી ગયા છો. ફરી પાછું એ યાદ કરો કે જ્યારે તમે બેટરી બનાવી ત્યારે શું કર્યું હતું, તો કે એક ધનધ્રુવ અને એક ઋણધ્રુવ દર્શાવતા બે સેલને બે વિદ્યુત કોષને એકબીજાની હારે જોડેલા હતા. ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડા, ટીવીનો રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુતના ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે. આવા વિવિધ પ્રકારના ઉપકરણની અંદર આપણે શરૂઆતમાં જે વાત કરી કે અલગ અલગ પ્રકારના વિદ્યુત કોષ વપરાય છે. જો કે કેટલાક ઉપકરણોમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષોને હંમેશા એકની પાછળ એક તે રીતે ગોઠવવામાં આવતા નથી. આપણે એવું ક્યાં જોઈ શકીએ છીએ, તો કે રિમોટની અંદર એવું જ ઘડિયાળમાં ને બીજા રમકડામાં પણ ઘણા બધા કે બધામાં ફરજિયાત લાઈન હોય એવું કરેલું હોતું નથી. પણ કેમ જોડવામાં આવે છે, તો કે એક પછી એક એક સવડો અને બીજો ઊંધો એ રીતના જોડેલા પણ તમે જોયા છે. કેટલીક વખત વિદ્યુત કોષોને પાસ પાસ ગોઠવવામાં આવે છે, તો પછી વિદ્યુત કોષોના ધ્રુવને કેવી રીતે જોડવામાં આવે છે એવો તમને વિચાર થયો, તો કે કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષ રાખવાના ખાનાને તમે ધ્યાનથી જુઓ. મિત્રો, સેમ આ પ્રવૃત્તિ ઘરની અંદર રહેલી વોલ ક્લોક જે દિવાલ ઘડિયાળ આપણે કહીએ છીએ, જો તે બે સેલ વાળી હોય તો, અથવા ઘરમાં આવેલું રિમોટ એ પછી એસીનું હોય કે ટીવીનું, એ રિમોટની અંદર તમે આ રચના સરસથી જોઈ શકો છો કે તો તમને જણાશે કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવને ત્યાર પછીના ગોઠવાયેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે જાડી પટ્ટી વડે જોડવામાં આવે છે, કે જે પટ્ટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બેટરીના ખાનામાં વિદ્યુત કોષને સાચી રીતે ગોઠવવા માટે તમને મદદરૂપ થાય તે માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓનો નિર્દેશ ત્યાં કરેલો હોય છે. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ એ આપણે આકૃતિ 14.4 માં જોવાનું છે, જે આપણે આગળ જોઈશું. બે વિદ્યુત કોષ ધરાવતી બેટરી ઉપરની આકૃતિમાં આપેલું છે. જેમ આપણે અગાઉ બ્લેકબોર્ડમાં ભણી ગયા એ જ રીતના બે સેલને સાથે જોડવા માટે એક સેલનું ધન અને ઋણ છેડો, જ્યારે બીજા સેલના અહીંયા ઋણ છેડા સાથે ધન અને પાછળના ભાગે ઋણ, આ રીતના તમે બે સેલની ધરાવતી બેટરી બનાવી શકો. એ જ રીતના વધારે આગળ એમાં ઉમેરતા નીચે આપેલી આકૃતિ છે એ પ્રમાણે ચાર સેલ ધરાવતી બેટરી પણ તમે બનાવી શકો છો. હવે આપણે એનાથી નીચેના ભાગે જોઈએ કે બેટરી બનાવવા માટે બે વિદ્યુત કોષનું જોડાણ, અલગ અલગ જે વિદ્યુત કોષ આપેલું છે એનું જોડાણ તમે કઈ રીતના કરી શકો છો, તો કે બે ધરાવતા વિદ્યુત કોષ એમાં એક છેડો ઋણ ધ્રુવ સાથે અને બીજાનો બીજો છેડો ધન ધ્રુવ સાથે. હવે આપણે જેમ ઉપર ભણી ગયા એ જ રીતના ધન છેડા સાથે કયો જોડવાનો, તો કે ઋણ છેડો અને ધન છેડો છૂટો,
આ છેડો અને આ ઋણ છેડો જે આપણે જ્યાં લગાવવાનો છે, જે ઉપકરણમાં ફિટ કરવાનો છે ત્યાં આપણે જોડી શકીએ. આમ આ એક બે બેટરી ધરાવતા બે વિદ્યુત કોષનું જોડાણ થયું. આ ઉપરાંત તમે આવું પણ કરી શકો છો જે આનાથી ઓપોઝિટ દર્શાવેલું છે. શું કીધું છે? તો કે એક સેલને ઊંધો આપેલો છે. અહીંયા શું છે? તો કે અહીંથી વાયર આમ લેવો પડે છે, જ્યારે અહીંયા એવું નથી. ઉપરના ભાગે ઋણ ધ્રુવ અને નીચે ધન ધ્રુવ, એક સેલને ઉલટો કરી દીધો છે. જ્યારે આ બાજુ તો કે ઋણ ધ્રુવ અને ઉપરના ભાગે ધન ધ્રુવ. આમ આપણે રિમોટની અંદર જ્યારે સેલ નાખીએ છીએ ત્યારે એક સેલ સવડો અને બીજો સેલ ઊંધો આપણે એડ કરીએ છીએ. આપણે ધન અને ઋણની નિશાની આપણે એમાં જોઈએ છીએ અને પછી સેલ નાખીએ છીએ. જો બંને સેલ સરખા, એક જ બાજુ ધન અને એક જ બાજુ ઋણ એમ તમે ફિટ કરશો તો એની રચના પ્રમાણે એ ચાલુ થશે નહીં. એના માટે શું કરવું પડે? તો કે વાયરને ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધી લંબાવવો પડે છે. હવે આપણે આગળ વધતા જોઈએ આકૃતિ 14.4. એક ધન અને બીજો ઋણ
જો બે કરતા વધારે વિદ્યુત કોષ હોય તો એમને પણ એ જ રીતના જોડવામાં આવે છે, ક્યારે બંને સરખા છેડાને એક સાથે જોડવામાં આવતા નથી. તમે ઘરની અંદર જેમને વાત કરી એ રીતના સેલથી ચાલતા જે પણ ઉપકરણો હોય એને તમે ખોલી અને સેલ કઈ રીતના ફિટ કરેલ છે એ તમે જોઈ પણ શકો છો. જે તમારે એક કે બે ઉપકરણ જે સહેલાઈથી ઓપન થતા હોય ખૂલતા હોય એના સેલ તમારે ઘરે જોઈ લેવાના. અને ખાસ એ જે હોલ્ડરમાં બેસાડવામાં આવે છે એની રચના કઈ રીતના છે એ પણ તમે નહીં આંખે જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે આટલે સુધી અટકાવીએ છીએ. બીજા વિડીયોની અંદર આપણે વિદ્યુત પરિપથ કઈ રીતના બનાવી શકાય એની આકૃતિ કેવી હોય તેના વિશે